गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। केम छो, मजा में ने? आज आपणे धोरण 7 विज्ञान अने टेक्नोलॉजी में चेप्टर नंबर 16 तेमा आज आपणो नवो टॉपिक छे भूमिय जल स्तर में घटाड़ो। सौथी पहेला तो भूमिय जल स्तर में घटाड़ो एटले शुं? तो सौथी पहेला आपणे जे आगळना पीरियड में बात करी हती भूमिय जल एटले शुं, तो भूमिय जल एटले के जमीन में जे रहेलू, जमीन स्तरों नी नीचे जे रहेलू छे। जो अहींया तमने चित्रों में पण आपेलू छे आ भूमिय जल, जे जमीन नी साव नीचेना स्तर में आवेलू होय छे ने भूमिय जल तरीके ओळखवामां आवे छे। जे भूमिय जल छे एमां घटाड़ो कई रीते उत्पन्न थई शके छे? तो भूमि नी नीचे नी काढवामां आवेल भूमिय जल नी पुनःपूर्ति प्राप्य वरसादना पाणीना अनुस्रवण द्वारा थई जाय छे। भूमिय जल में पुनःपूर्ति कई रीते थई शके? मानो के आपणे जो भूमिय जल छे एनो उपयोग करी लीधो छे अने भूमिय जल छे एनी पुनःपूर्ति आपणे करवी होय तो आपणे कई रीते करी शकीए छे? तो एसेना द्वारा थाय छे। तो के वरसादनुं जे पाणी छे एनुं अनुस्रवण मैं तमने समझावेलुं हतुं के ज्यारे भूमिय जल पाणी छे वहेतुं होय छे अने ए ज्यारे पाणी छे वही अने क्यां तो के जमीनमां नीचे उतरे छे एने अनुस्रवण तरीके आपणे ओळखीए छीए। एटले वरसादनुं जे पाणी छे एनुं अनुस्रवण एटले के जमीनमां ए वरसादनुं पाणी उतरी અને આપણે ભૂમિય જળ છે પાછું મેળવી શકીએ છીએ। માનો કે આપણે છે ઉપયોગમાં લઈ લીધું છે ભૂમિય જળની, એ પૂરું થઈ ગયું છે, પછી શું થશે? તો કે વરસાદ પાછો પડશે અને પાછું ભૂમિ છે એ જળને મેળવશે અને ભૂમિય જળની પૂર્તિ વરસાદ દ્વારા પાછી થતી હોય છે। ભૂમિય જળ સ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે એટલું પાણી જ બહાર કાઢીએ કે જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પુનઃપૂર્તિ થયેલું હોય। એટલે કે તો કે ભૂમિય જળ છે ત્યાં સુધી તો પૂરું નથી થતું કે જ્યાં સુધી આપણે છે એને જે આપણને પાછું મળી જશે વરસાદ દ્વારા, એટલા જ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે છે વરસાદ દ્વારા આપણે પાણીની પુનઃપૂર્તિ, જળભૂમિમાં જે પાણી છે એની પુનઃપૂર્તિ કરી શકીએ છીએ। પરંતુ જો એના કરતાં પણ આપણે વધારે સ્તરનો, એના કરતાં પણ વધારે જથ્થાનો આપણે ઉપયોગ કરીશું તો શું થશે? ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે। જો પાણીની પર્યાપ્ત રૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિય જળ સ્તર નીચે ઉતરી જાય છે। પૂરેપૂરી જો પૂર્તિ થશે નહીં એટલે વરસાદ જો પૂર્ણ નહીં આવે અથવા તો વધારે પડતો વરસાદ નહીં, ઓછો વરસાદ થશે તો જેટલા પ્રમાણમાં આપણે પાણીનો ઉપયોગ કરી લીધો છે એટલા પ્રમાણમાં આપણને પાછું પાણી નહીં મળે તો શું થશે? તો એનું જે જળ સ્તર છે એ નીચે ઉતરી જશે। તેવું અનેક કારણોથી થાય છે, એના ઘણા કારણો છે। એમાં સૌથી પહેલા કારણ છે જનસંખ્યામાં વધારો। સૌથી પહેલું એનું જો કોઈ કારણ હોય તો છે જનસંખ્યામાં વધારો। ઔદ્યોગિક તથા કૃષિની પ્રવૃત્તિઓ ભૂમિય જળ સ્તરને અસર કરવાવાળા કેટલાક સામાન્ય કારકો છે। જનસંખ્યામાં વધારો, ઉદ્યોગો તેમજ કૃષિની ઘણી પ્રવૃત્તિઓ છે જે ભૂમિય સ્તર ઉપર આધારિત, ભૂમિય જળ સ્તર ઉપર આધારિત છે અને એ છે એ ભૂમિય જળ સ્તરમાં ઘટાડો કરવાના સૌથી મોટા કારકો તરીકે હશે। હવે ઓછો વરસાદ એક અન્ય કારક છે જે ભૂમિય જળ સ્તરને ઓછું કરી દે છે। મેં તમને આગળ પણ વાત કરી કે જો વરસાદ જ ઓછો આવશે તો આપણને ભૂમિય જળ સ્તર છે એ ઓછું થશે। શું કામ? તો કે આપણે જયારે આપણી પાસે હતું એ જળસ્તરનો આપણે ઉપયોગ કરી લીધો છે, ભૂમિય જળનો ઉપયોગ કરી લીધો છે, હવે એટલા પ્રમાણમાં જો વરસાદ નહીં આવે તો શું થશે? તો કે જેટલું પાણી આપણે ઉપયોગ કર્યો એટલું પાણી આપણને જો પાછું નહીં મળે તો ભૂમિય જળસ્તરમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે। ત્યાર પછી જે ભૂમિય જળસ્તરને ઓછું કરી દે છે, હવે ભૂમિય જળસ્તરને અસર કરવા વાળું અન્ય કારક જંગલોનો નાશ અને પાણીના અનુસ્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો છે। હવે જળસ્તરમાં અસર કરવા વાળું અન્ય બીજા કારણ ક્યાં છે? તો કે જંગલોનો નાશ। આપણે જેમ જંગલોનો નાશ કરતા જઈએ છીએ એમ આપણું શું થાય છે? તો કે વરસાદ ઓછો આવે છે। વરસાદ ઓછો આવશે એટલે આપણે ભૂમિય જળસ્તર છે એ પૂર્ણ ભરાતું નથી। ત્યાર પછી તો કે પાણીના અનુસ્રવણ માટે અસરકારક વિસ્તારો, અનુસ્રવણ ક્યાં થશે? કે જ્યાં માટીવાળા વિસ્તારો હશે, જ્યાં જમીન ખુલ્લી હશે એવા વિસ્તારોમાં છે પાણીનું અનુસ્રવણ થઈ શકે છે। પરંતુ માનો કે તમારી પાસે રસ્તાઓ, પાકા રસ્તાઓ છે, ત્યાર પછી લાંબી સિંચાઈવાળી કોઈ જગ્યાઓ જ્યાં વિસ્તાર હશે, બ્લોકવાળા વિસ્તારો છે, તો એવા વિસ્તારમાં છે પાણીનું અનુસ્રવણ થઈ શકે? તો કે ના, એવા વિસ્તારોમાં છે પાણીનું અનુસ્રવણ થઈ શકતું નથી। તો અનુસ્રવણ માટે અસરકારક જે વિસ્તારો છે એમાં પણ ઘટાડો થતો જાય છે। આપણે જેમ બને એમ છે અત્યારે મકાનો, રહેવાસો બધું વધતું જાય એટલે શું થશે? એવી જમીનમાં છે ઘટાડો થતો જશે કે જેમાં પાણીનું અનુસ્રવણ થઈ શકે। ત્યાર પછી તો હવે એમાં સૌથી પહેલું જે એનું કારણ છે કે જળસ્તરમાં ઘટાડો કરી શકે એનું સૌથી પહેલું કારણ છે તો કે વધતી જતી વસ્તી।
હવે જે વધારો વસ્તીમાં જે વધારો થાય છે એ શા કારણે આપણને છે ભૂમિય જળમાં ઘટાડો કરી શકે, તો એના વિશે પૂછે કે વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડના નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનમાં જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. શું થાય છે એટલે વસ્તી વધારો થવાથી શું થશે, આપણે ઘર વધારે બનાવવા પડશે, દુકાનો વધશે, વધારે કાર્યાલયો બનશે અને રોડના નિર્માણની માંગમાં વધારો એટલે વધારે પડતા રોડ બનશે. આવી બધી વસ્તુઓ બનશે એનાથી શું થશે તો કે ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો આ જે ખુલ્લા વિસ્તારો હતો એમાં શું થવા મળશે, ઘટાડો. કારણ કે એવી જગ્યાઓમાં શું બની જશે, ઘર, દુકાન, કાર્યાલયો એવી વસ્તુઓ બનશે એટલે ખેતીલાયક જમીન, બગીચા અને રમતના મેદાન જેવી વસ્તુઓના જે કઈ પણ આપણી પાસે ખુલ્લા ક્ષેત્રો છે એમાં ઘટાડો થશે. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અનુસ્રવણમાં ઘટાડો થઈ જાય છે. અને તેના કારણે શું થાય છે તો કે વરસાદના પાણીનું જે અનુસ્રવણ કરવા માટેની જમીન છે એ જમીનમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો તો તેનું પરિણામ શું થશે, જો ખુલ્લા વિસ્તારો છે એમાં આવી જ રીતે ઘટાડો થતો જશે તો શું થશે, તો જેમ જેમ આ વિસ્તાર છે એ ઘટતા જશે એમ શું થશે, પાણીનું અનુસ્રવણ છે ઓછું થશે. યાદ રાખો કે પાકા રસ્તા પાણીને સરળતાથી અનુસ્રવણ થવા દેતા નથી. પાકા રસ્તાઓ છે એ શું છે, પાણીને સરળતાથી અનુસ્રવણ થવા દેતા નથી એટલે પાણીને છે જમીનની અંદર ઉતરવા દેશે નહીં. મેં તમે કીધું એમ, જેમ કે આપણી પાસે પાકા રસ્તાઓ હશે, જેમ કે રોડ કે એવી કોઈ જગ્યાઓ છે, તો ત્યાં પાણી છે એ જમીન કેવી રીતે શોષી શકે, નથી શોષી શકતી એટલે અનુસ્રવણ થશે નહીં. જ્યારે ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અનુસ્રવણ થાય છે, હવે જ્યારે ઘાસના બગીચાઓ હોય, મેદાનો હોય વગેરેમાં શું થશે તો કે પાણી છે સરળતાથી જમીનની અંદર ઉતરી જતું હોય છે. હવે ત્યાર પછી એટલું જ નહીં પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. એટલું જ નથી પરંતુ જો નિર્માણ કાર્ય માટે પણ જેમ કે આપણે અહીંયા કીધું એમ ઘરો, દુકાનો અને કાર્યાલયો આપણે બનાવીએ છીએ તો એના જે નિર્માણ માટે પણ આપણે શેની જરૂર પડશે, તો શેની જરૂર પડે છે આપણે, તો મેદાન એટલે કે જમીન છે એ વપરાઈ જશે આપણે એવી ઘાસના મેદાનો વગેરેમાં પાણી સરળતાથી એટલે કે અનુસ્રવણ જો પામી જાય છે, પરંતુ આવા નિવારણ એટલે કે નવી વસ્તુ આપણે નિર્માણ કરીશું તો શું થશે, ગમે એ વસ્તુનું તમારે નિર્માણ કરવું છે તો એમાં તમારે વરસાદની જરૂર તો પડશે જ ને. તો જેમ જેમ તમે આગળ આગળ નિર્માણ કાર્યાલયો બનાવશો, મકાનો બનાવશો, ઘરો બનાવશો તો એમાં બધામાં તમારે શેની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે. તેની માટે પ્રાપ્ય ભૂમિય જળનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, ભૂમિય જળનો ઉપયોગ કરીએ છીએ. હવે એક બાજુ આપણે ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અનુસ્રવણ ઓછું કરી રહ્યા છીએ. હવે શું કરીએ છીએ તો કે સૌથી પહેલા આપણે ભૂમિય જળનો એક તો વધારે ઉપયોગ કરીએ છીએ, બીજું ઉપયોગ એ વધારે કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિય પાણીનું અનુસ્રવણ એ ઓછું થવા દઈએ છીએ. કારણ કે એવા વિસ્તારો જ આપણે ઓછા કરી દીધા છે, બગીચાઓ ને એવી કોઈ જગ્યાઓ હવે રહી જ નથી, ઓછા પ્રમાણમાં રહી છે, છે ખરી પણ ઓછી છે કે, અને વધારે પડતો આપણે રહેણાંક જેવા વિસ્તારો ને એવું બધા વિસ્તારો આપણે વધારી દીધા છે એટલે ભૂમિમાં જે અનુસ્રવણ થવાની જે જગ્યા છે એમાં શું થતો જાય છે, ઘટાડો. આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. વાસ્તવમાં અનેક શહેરોના કેટલાક ભાગોમાં ભૂમિય જળસ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યાધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે. અમુક અમુક જે શહેરો છે એમાં ભૂમિય જળસ્તર છે એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયું. શું કામ તો કે ત્યાં છે વધારે પડતા વસવાટ કરતા લોકો જ છે, ત્યાં કોઈ ખુલ્લી જમીન કે એવો વિસ્તાર હવે ઓછા પ્રમાણમાં છે કે જ્યાં પાણી છે, જમીન છે પાણીને શોષી શકે એવા વિસ્તારો ઓછા થઈ જશે તો શું થશે, આજ નહીં તો કાલ એ વિષય છે ચિંતાનો વિષય. નિમ્ન સ્તર એટલે કે સાવ નીચું સ્તર આવી ગયું છે કે જ્યાં જમીનમાં તમે જુઓ તો તમને પાણી સાવ ઊંડા સ્તર સુધી તમને જોવા મળશે, ઉપર છે એ જોવા મળતું નથી. હવે એની પછીનું બીજું કારણ શું છે તો કે વધતા જતા ઉદ્યોગો છે એ પણ શું કરી શકે છે, તો આપણા માટે જે ભૂમિય જળસ્તરમાં કઈ રીતે ઘટાડો કરી શકે છે તો બધા જ ઉદ્યોગો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે. બધા કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ ઉદ્યોગમાં પાણી વગર ચાલે છે તો કે નહીં, બધા ઉદ્યોગમાં હરેક વસ્તુમાં આપણે પાણીની જરૂર પડશે. તો બધી વસ્તુઓમાં છે આપણે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં બધી વસ્તુઓમાં પાણીનો ઉપયોગ કરશું અને જેમ જેમ પાણીનો વધારે પડતો આપણે ઉપયોગ કરતા જશું એમ શું થશે, પાણીના જળસ્તરમાં ઘટાડો થશે. ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે. મોટાભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે. મોટાભાગે જે
ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાય છે પાણી, એ બધું પાણી ક્યાંથી કાઢવામાં આવે છે? તો કે જમીનમાંથી. જેમ કે મેં તમને આગળ પણ વાત કરી ખેડૂતો, તો ખેડૂત લોકો છે એ જમીનમાં પાણી પાવા માટે ક્યાં પાણીનો ઉપયોગ કરે છે? ભૂમિય જળનો. કઈ રીતે? તો કે કૂવા ખોદી, દાર, બોર, એ બધી વસ્તુઓ બનાવીને જમીનમાંથી પાણી કાઢી અને જે પોતાના પાક છે ઉછેરતા હોય છે. એવી જ રીતે ઉદ્યોગ માટે પણ એ લોકો શેનો ઉપયોગ કરે છે? તો આવી જ રીતે ભૂમિય જળનો ઉપયોગ કરે છે. હવે એના માટેની એક તમને પ્રવૃત્તિ આપી છે, જેમાં જેનાથી તમે પરિચિત છો એવા કેટલાક ઉદ્યોગોના નામ જણાવો, આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેમાંથી પ્રાપ્ત ઉત્પાદનોની યાદી બનાવો. તો સૌથી પહેલા તો આપણે એવા ઘણા ઉદ્યોગો છે કે જેના જેમાં આપણે પાણીનો, તો ઓલમોસ્ટ આપણે કોઈ ઉદ્યોગ એવા હશે જ નહીં કે જેમાં પાણીનો ઉપયોગ નહીં થતો હોય. બને ત્યાં સુધી એવા ઘણા ઉદ્યોગોનો જે છે આપણે પાણીમાં ઉપયોગ, પાણીનો ઉપયોગ કરતા હોઈએ જ છીએ. એની પછી કયું કારણ છે કે જે આપણે છે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરી શકે છે? તો કે કૃષિ પ્રવૃત્તિઓ. કૃષિ પ્રવૃત્તિઓ કઈ રીતે? કૃષિ એટલે કે ખેડૂત. ખેડૂત શું પ્રવૃત્તિઓ કરે છે કે જેના કારણે છે આપણા જમીન જળસ્તરમાં ઘટાડો થઈ શકે છે? તો ભારતમાં મોટા ભાગના ખેડૂતો પોતાના પાકના સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. મોટા ભાગના ખેડૂતો છે પોતાના પાક સેના ઉપર આધાર રાખે? સિંચાઈ ઉપર. જો વરસાદ ક્યારે આવવાનો છે? ચોમાસામાં. માનો કે ખેડૂતો છે ચોમાસામાં પાક ઉછેર કરશે તો સેના દ્વારા કરશે? ચોમાસામાં જે વરસાદ આવે છે એના દ્વારા. પરંતુ જ્યારે શિયાળો આવશે, ઉનાળો આવશે, ત્યારે તો ચોમાસાનો વરસાદ આવવાનો નથી. તો એ બધા પાકો છે ક્યારે? શિયાળામાં, ઉનાળામાં એના પાક છે ક્યારે ઉછેર કરે છે? તો સેના દ્વારા ઉછેર કરે છે? તો કે સિંચાઈ પદ્ધતિ દ્વારા. નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલાક જ વિસ્તારમાં ઉપલબ્ધ છે. માનો કે ઘણી જગ્યાઓ છે નહેરો હોય છે કે જેના દ્વારા ખેડૂતો શું કરી શકે છે કે નહેરોમાંથી પાણી છે ચોમાસામાં નહેરો છે ભરાઈ જશે અને પછી આખું વર્ષ એટલે કે શિયાળો, ઉનાળો અને સિઝનમાં છે એ લોકો એ નહેરમાંથી છે પાણી લઈને આવતા હોય છે. તો એને ભૂમિય જળનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ એવી સુવિધા તો ભાગ્યે કોઈક જ વિસ્તારમાં હોય છે. ત્યાર પછી તો કે કેટલાક જ વિસ્તાર આ વ્યવસ્થામાં પણ અનિયમિત વરસાદના કારણે પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થઈ શકે છે. હવે આ વસ્તુ છે એમાં અનિયમિત એટલે કે બધી જગ્યાએ કે આ વ્યવસ્થા છે હોવી જરૂરી નથી. એટલે છે ઉપલબ્ધતા હોય અથવા તો અમુક જગ્યાએ ના પણ હોઈ શકે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિય જળનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે જે ખેડૂતો છે સિંચાઈ માટે શેનો ઉપયોગ કરે છે? તો કે ભૂમિય જળનો ઉપયોગ કરે છે. વધતી જતી વસ્તીના દબાણના કારણે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. વધતી જતી વસ્તી, જેમ જેમ વસ્તી છે એના વધારો થતો જાય છે, એમ એમ શું થાય છે? ભૂમિય જળનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. તેના પરિણામ સ્વરૂપે ભૂમિય જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે ત્યાર પછી ભૂમિનું વિતરણ એટલે પાણીનું વિતરણ. પાણીનું વિતરણ કઈ રીતે કરવામાં આવે છે? તો કે અનેક કારણોના લીધે વિશ્વમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણમાં ઘણી અસમાનતા છે. આપણને બધાને ખબર છે અમુક ક્ષેત્રોમાં છે એ પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહેતું હોય, પરંતુ અમુક જે ગામડા જેવા વિસ્તારો છે જ્યાં પીવા માટેનું પણ પાણી પ્રાપ્ત હોતું નથી. તો આવું કઈ રીતે થઈ શકે છે કે અમુક જગ્યાએ છે પાણી છે, અમુક જગ્યાએ પાણી નથી? તો કે કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીની પાણીથી સમૃદ્ધ છે, તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે. તો સેના ઉપર સૌથી વધારે આધાર રાખશે? તો કે વરસાદ ઉપર. કઈ રીતે? તો કે અમુક ક્ષેત્રમાં છે વધારે પડતો વરસાદ પડે છે તો પાણી ત્યાં છે સમૃદ્ધ, પાણીથી સમૃદ્ધ વિસ્તારો છે કે ત્યાં સારા પ્રમાણમાં પાણી મળી રહેશે. પરંતુ અમુક એનાથી વિપરીત વિસ્તારો છે કે જેમ કે રણ પ્રદેશો, ત્યાં છે વરસાદ ઓછા પ્રમાણમાં થશે તો શું થશે? ત્યાં પાણીની છે તંગી સર્જાઈ શકે છે. ત્યાર પછી ભારત ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. ભારત ખૂબ મોટો દેશ છે કે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. કેટલાક સ્થાનો પર અત્યંત વધારે, જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ ઓછો વરસાદ થાય છે. અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે. હવે બધા એ તો આપણે બધાને ખબર જ છે કે જે કોઈ પણ બધા વિસ્તારો છે એમાં કઈ સરખો વરસાદ આવતો નથી. અમુક જગ્યાએ છે સારો વરસાદ આવતો હશે તો અમુક જગ્યાએ છે ઓછો વરસાદ પડતો હોય છે. જ્યારે વરસાદના ઘટાડાથી દુષ્કાળ આવે છે, અમુક જ્યારે જો વધારે પડતો વરસાદ આવશે તો પૂર સર્જાશે અને જો ઓછો વરસાદ આવશે તો શું થશે? દુષ્કાળ સર્જાઈ શકે છે. એટલે આપણા દેશમાં એક જ સમયે કોઈક સ્થાને પૂર તો કોઈક સ્થાને દુષ્કાળ હોઈ શકે છે. અને એટલા માટે જ આપણા દેશમાં કોઈક સ્થાને જો વધારે પડતો વરસાદ આવે તો પૂર પણ સર્જાઈ શકે અને કોઈક સ્થાને ઓછો વરસાદ આવે તો દુષ્કાળ પણ સર્જાઈ શકતો હોય છે. એટલે બધી જગ્યાએ છે વરસાદ એક સરખો આવે એવું જરૂરી નથી. બધી જગ્યાએ છે અલગ અલગ વરસાદ આવી શકે છે. ત્યાર પછી એના માટે એક પ્રવૃત્તિ, આપણા ભારત દેશમાં
सरेराश वार्षिक વરસાદનું વિતરણ દર્શાવતો નકશો આકૃતિમાં આપણને જે પાછળ આપેલો છે. હવે નકશામાં એ વિસ્તારો શોધો જ્યાં તમે વસવાટ કરો છો. શું તમારા વિસ્તારમાં પર્યાપ્ત વરસાદ પડે છે? શું તમારા વિસ્તારમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે? એ પણ સંભવ હોઈ શકે કે આપણે કોઈ એવા વિસ્તારમાં વસવાટ કરીએ છીએ કે જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું આપણે એમ કહી શકીએ કે જળસ્ત્રોતમાં અયોગ્ય વ્યવસ્થાપનના કારણે એમ થઈ શકે છે? તો કે હા. જો હવે આપણને અહીંયા છે આપણો નકશો પણ આપેલો છે કે કયા વિસ્તારોમાં છે, કેટલા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. તો જો અહીંયા જે સૌથી વધારે પર્પલ કલર જેવું આપેલું છે એ જેટલા વિસ્તારો જો અહીંયા આપેલો છે, પછી અહીંયા આપેલો છે, આ બધા વિસ્તારો છે એમાં શું છે? તો કે વરસાદ 400 થી વધુ સેમી જેટલો પડતો હોય છે. એટલે બધા વિસ્તારોમાં કેટલા પ્રમાણમાં વરસાદ પડે છે એ વિસ્તારો અહીંયા દર્શાવેલો છે. હવે ત્યાર પછી તો અમુક જગ્યાએ જેમ કે આપણે છે વરસાદ સારા પ્રમાણમાં પડતો હોય છતાં પણ પાણીની ઘટ થતી હોય છે, તો એ શેના કારણે સર્જાય છે જે આપણે આગળના પીરિયડમાં ભણીશું.